તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભંગા બારડનો કેસ જ્યાં હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે તેના કેસને લઈને ભંગા બારડને ડિસ્ક્વોલિફાય કરવા મામલે સુનાવણી પૂર્ણ થઈ છે અને આવતીકાલે હવે હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર, ભંગા બારડને ડિસ્ક્વોલિફાય કરવા મામલે સુનાવણી પૂર્ણ, નજર છે આવતીકાલ પર હાઈકોર્ટના ચુકાદા પર. ગઈકાલે હાઈકોર્ટે જે પ્રકારે ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી ત્યારે વધુ માહિતી સાથે જોડાયેલા છે હાર્દિક ભટ્ટ, અમારા સંવાદદાતા. હાર્દિક, પૂરી વિગત. જગદીશ, ભગા બારડને ડિસ્ક્વોલિફાય કરવા મામલે છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી હતી, ત્યારબાદ આજે તમામ પક્ષો છે તેમણે પોતપોતાની દલીલો છે તે હાઈકોર્ટ સમક્ષ રાખી દીધી છે. આવતીકાલે હાઈકોર્ટ છે તે તલાલા પેટા ચૂંટણી મામલે મહત્વનો ચુકાદો આપી શકે તેવી શક્યતાઓ છે. કારણ કે ચૂંટણી પંચે આજે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર અને બિનપક્ષપાતી રીતે તેમણે ચૂંટણીની જાહેરાત કરી છે. જ્યારે ભગા બારડના વકીલ છે તેમણે રજૂઆત કરી હતી કે 10 માર્ચે સજા પર સ્ટે હોવા છતાં ચૂંટણીની જાહેરાત શા માટે કરી દેવામાં આવી અને આ મામલે હાઈકોર્ટે બારડને વચગાળાની રાહત આપે તેવી ભગા બારડના વકીલની માંગ છે. સામ પક્ષે સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટની સજા બાદ બારડ છે તે નિયમો મુજબ ગેરલાયક ઠરે છે. આ તમામ પાસાઓ છે તેને ધ્યાનમાં રાખીને આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ છે તે આવતીકાલે આ મામલે ચુકાદો આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જગદીશ, બિલકુલ, હાર્દિક આભાર તમામ માહિતી પૂરી અપડેટ આપવા બદલ. તો હાઈકોર્ટના ચુકાદા પર નજર રહેશે આવતીકાલે, આ અંગે ચુકાદો સંભળાવાય તેવી પૂરી શક્યતાઓ છે.